હલો મિત્રો, ઘણા મિત્રોની કોમેન્ટ હોય છે કે યુટ્યુબ ચેનલ બનાવ્યા પછી એની અંદર કયું સેટિંગ કરવું પડે છે ખાસ કરીને. તો ઘણા બધા લોકો મિત્રો મને કોમેન્ટ કરે છે. તો મિત્રો, તમને ખાસ વિનંતી કહેતું કે ઘણા લોકોને આજ સુધી કોઈને ખબર જ નથી કે એની અંદર કંઈ સેટિંગ કરવાનું હોય કે ના હોય, તો પણ લોકોની ચેનલના વિડીયો વાયરલ 100% થતા થતા, બરોબર, એવું કંઈ છે જ નહીં. પણ તોય પણ જો તમારી યુટ્યુબ ચેનલની અંદર કાંઈ સેટિંગ કરવું છે તો તમારે સેટિંગ પહેલેથી કરી લેવાનું છે. પછી તમારી ચેનલ વાયરલમાં થઈ છે ને વળી પાસે ડીમ પડે ને તમે કોઈ સેટિંગ કરવા જશો ને તો તમારી ચેનલ હાવ ડીમ થઈ જશે. એટલે ખાસ વિનંતી છે કે જે પણ સેટિંગ કરવું હોય ને જ્યારે તમે ચેનલની અંદર કર્યું હોય, એટલે પહેલાં ચેનલ બનાવી દીધી છે એ ટાઈમે જે સેટિંગ કરવું એ કરી લેવાનું છે. પણ ત્યાર પછી તમારી કદાચ વિડીયો વાયરલ પણ થઈ ગઈ હોય, પણ ઘણી વખત એવું પણ બને છે કે પાછી ચેનલ ડીમ પડી જાય છે અને પછી તમારા મનની અંદર એવું થતું હોય કે આપણી ચેનલની અંદર કોઈ પ્રોબ્લમ હશે એટલે તમે ઘણું બધું એની અંદર સેટિંગ કરવાની કોશિશ કરો છો. તો મિત્રો, ખાસ વિનંતી કરું છું કે એ પછી મિત્રો કોઈ સેટિંગ કરવાનું હોતું છે જ નહીં. જે વાત છે કે તમે જે પહેલી યુટ્યુબની અંદર વિડીયો અપલોડ કરી છે એના ઉપર યુટ્યુબ ખુદ એના ઉપર સેટિંગ કરી જ લે છે કે તમે શેની કઈ ટાઈપની વિડીયો બનાવો છો. અને યુટ્યુબની અંદર તમે વગર સેટિંગે કોઈ પણ વિડીયો અપલોડ કરો, એક જ કેટેગરીની અંદર જે તમે શરૂઆત કરી છે એની અંદર તમે વિડીયો બનાવશો ને તો તમારે કોઈ કેટેગરી મતલબ સેટિંગ કરવાની પણ જરૂર નથી. ઘણા લોકો અલગ અલગ કેટેગરીના વિડીયો અપલોડ કરે છે, પણ યુટ્યુબમાં કેવું છે, તમે કેટેગરી ગમે તે વિડીયોની અંદર મિત્રો ગમે તે કેટેગરીના વિડીયો બનાવો, પણ જે તમારી કેટેગરી યુટ્યુબની અંદર બંધાઈ ગઈ હોય ને એ જ તમારી વિડીયોની અંદર તમને વ્યૂઝ મળશે ને એ જ વિડીયો તમારી આગળ જશે. બાકી મિત્રો, વારંવાર કેટેગરી સેટ કરવાથી પણ તમારી વિડીયો મિત્રો વાયરલ નથી થતી, એવું કંઈ હોતું નથી. હવે કયું સેટિંગ તમારી કેટેગરી કદાચ સેટ કરવી છે એની અંદર યુટ્યુબની અંદર કે આપણે કેટેગરી કેવી રીતે સેટ કરવાની છે, તો ચલો અહીં હું સ્ક્રીન લગાવી દઉં કે તમે નવી ચેનલ મિત્રો બનાવી છે તો સૌથી પહેલું આપણે યુટ્યુબની અંદર કયું સેટિંગ કરવાનું છે અને કેવી રીતે આપણે કેટેગરી સેટ કરવાની હોય છે. તો અહીંયા મિત્રો ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે ક્લિક કરીએ અને અહીંયા તમારે લખવાનું છે, જોઈ લો www.youtube.com, એ તમારે સર્ચ કરવાનું છે. એની પર આપણે ક્લિક કરી લઈએ. જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે ફર્સ્ટ નંબરની વેબસાઇટ મળશે, સાઇનઅપ લખ્યું છે એની ઉપર આપણે મિત્રો ક્લિક કરી લેવાનું છે. જો તમે નવી ચેનલ બનાવી છે તો પહેલેથી સેટિંગ કરી લેવાનું છે. જો તમારી ચેનલ કમ્પ્લીટ ચાલી રહી છે તો મિત્રો કોઈ પણ તમારે એની અંદર સેટિંગ કરવાની જરૂર છે જ નહીં. જો આ મિત્રો એના માટે છે કે જે લોકોએ નવી ચેનલ બનાવી છે અને જે કેટેગરીની અંદર એ લોકોને કામ કરવાનું છે એના માટે આ વિડીયો બનાવી છે. બાકી જેની ચેનલ કમ્પ્લીટ ચાલી રહી છે અને ઓટોમેટિક ડીમ પડી છે તો મિત્રો એને કોઈ પણ સેટિંગ કરવાની જરૂર નથી. તો ક્રોમ બ્રાઉઝર ઉપર ક્લિક કરી લો. તો અહીંયા મેં ક્રોમ બ્રાઉઝર ઉપર ક્લિક કર્યું એટલે મિત્રો અહીંયા ખૂણામાં તમારી ચેનલ એક જોવા મળશે. મિત્રો ખૂણામાં તમારી ચેનલ જોવા મળે છે, એની ઉપર આપણે ક્લિક કરી દઈએ. જેવું ક્લિક કરશો એટલે અહીંયા યોર ચેનલ લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે. તો અહીંયા તમારી ચેનલ મિત્રો અહીંયા હોમ પેજ ઉપર ખુલી જશે. તો અહીંયા કસ્ટમાઇઝ ચેનલ લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ. તો જેવું એની ઉપર ક્લિક કરી લઈએ એટલે સૌથી પહેલાં તો મિત્રો મેન સેટિંગ કહ્યું છે કે તમે જે ભાષાની અંદર ટાઇટલ લખી રહ્યા છો ટાઇટલ એક જ લખવાનું છે. જો હિન્દી લખો છો હિન્દી લખો, ગુજરાતી લખો છો ગુજરાતી, ઇંગ્લિશમાં લખો છો તો ઇંગ્લિશમાં લખો મિત્રો. તો અહીંયા આપણી ચેનલ કમ્પ્લીટલી ખુલી ગઈ છે. ત્યાર પછી મિત્રો સૌથી નીચે તમને એક ઓપ્શન મળે છે, જો અહીંયા તમને એક સેટિંગનો ઓપ્શન, એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું મિત્રો. જો સેટિંગના ઓપ્શન ઉપર ક્લિક કરીએ એટલે તમને એક ઓપ્શન મળશે મિત્રો ચેનલ, એની ઉપર આપણે ક્લિક કરી લઈએ. જેવું ચેનલનું ઓપ્શન ઉપર ક્લિક કરી એટલે તમને અહીંયા ત્રણ ઓપ્શન જોવા મળશે. તો સૌથી પહેલાં તો આ ટાઈપના તમારે જો કીવર્ડ ટેગ લગાવવાના છે જેના વિશે તમે વિડીયો બનાવી રહ્યા છો એ વિડીયોના તમારે કીવર્ડ ટેગ લગાવવાના છે. ત્યાર પછી એડવાન્સ સેટિંગમાં વાંચવા હોય અને અલગ અલગ ઓપ્શન ફીચરને મળે છે અને એક અપલોડ ડિફોલ્ટ લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરીએ. તો અહીંયા તમારી ચેનલનું નામ મિત્રો ખાસ તમારે લખી લેવાનું છે, જે પણ ચેનલનું નામ હોય. ત્યાર પછી અહીંયા પણ તમારા ચેનલ જેની વિડીયો તમે બનાવો છો ને એ વિડીયો વિશે તમારે અહીંયા ટેગ લગાવી દેવાના છે, જુઓ ટેગ. અને એક ઓપ્શન છે એડવાન્સ સેટિંગ, એની ઉપર આપણે ક્લિક કરીને મિત્રો મેન ઓપ્શન અહીંયા છે. તો આપ જુઓ અહીંયા થોડુંક ઝૂમ કરી લો મિત્રો તો તમને આ ટાઈપનું ઓપ્શન મળશે. જુઓ અહીંયા વિડીયો લેંગ્વેજ લખ્યું છે તો આપણે મિત્રો ગુજરાતી કરી લેવાનું છે, ભાષા આપણી વિડીયોની અંદર ગુજરાતી હોય તો. બીજા નંબરમાં છે મિત્રો ટાઇટલ, તો મિત્રો આપણે ઇંગ્લિશ કરેલું છે. અને મેન મિત્રો વાત છે અહીંયા જુઓ કેટેગરી લખેલી છે, તો આની પર ક્લિક કરીને જે તમે વિડીયો બનાવો છો, જો કોમેડી બનાવો છો, મ્યુઝિક વિશે સંગીતવાળી ચેનલ છે, ગુજરાતી છે, સાયન્સ એન્ડ વાળી જેમ યુટ્યુબની બનાવો છો, તો અહીંયા આવીને તમારે આની ઉપર બોક્સ ઉપર ક્લિક કરીને આ બધી કેટેગરી છે તમારે પસંદ કરી લેવાની છે. કઈ કેટેગરી શેમાં આવે છે એની દરેક વિડીયો મિત્રો આપણે ઘણી ખરી બનાવેલી છે, જે લોકો આપણી
કોમેડી બનાવતા હોય તો મિત્રો જુઓ કોમેડીનો ઓપ્શન પણ અહીંયા તમને મળે છે, ગેમિંગ છે મિત્રો જોઈ લો, કોમેડી છે, મ્યુઝિક વિશે છે, ગીતોની ચેનલ છે, સ્ટાઇલ છે, ઘણી બધી અહીંયા કોમેડી મતલબ કેટેગરી તમને મળે છે, પહેલેથી મિત્રો સેટ કરી લેવાની રહેશે। જો તમે પહેલેથી સેટ કરી લીધી હશે તો કાંઈ વાંધો નથી, અને યુટ્યુબના કે પહેલેથી મિત્રો તમારી ચેનલની અંદર પીપલ ઇન બ્લોગ ઓટોમેટિક સેટ કરી લે છે, જેની અંદર તમે દરેક વિડીયો ખાસ કરીને અપલોડ કરી શકો છો, જે એના રૂલ્સમાં આવતી હશે ને એના ઓટોમેટિક વ્યૂઝ તમને મળશે મિત્રો। બાકી કોઈ મિત્રો વધારે સેટિંગ કરવાનું મિત્રો ચેનલની અંદર આવતું નથી। તો વિડીયો તમને મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો મિત્રો, અને વિડીયોને શેર કરજો, વધુ યુટ્યુબને લગતા કોઈ પણ પ્રશ્ન હોય ને તો દરેક પ્રશ્નના વિડીયો આપણી ચેનલમાંથી મિત્રો તમને મળી રહેશે। તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ટેકનિકલ જય ગુગાને મિત્રો।